નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. દૂરદર્શન ડીડીનાર પર હોમ લર્નિંગ અંતર્ગત જે કાંઈ પ્રસારણ થતું હોય છે એમાં ફેબ્રુઆરી માસ પ્રમાણે ધોરણ 3, 4 અને 5નો જે પ્રસારણનો સમય છે એમની વાત કરીએ તો ધોરણ 3નો પ્રસારણનો સમય 9 થી 9:30નો છે, ધોરણ 4નો પ્રસારણનો સમય 9:30 થી 10નો છે, ધોરણ 5નો પ્રસારણનો સમય 10 થી 10:30 વાગ્યાનો છે. આ રીતે હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ પ્રસારણ છે ધોરણ 3, 4 અને 5ની અંદર થતું હોય છે. એ ફેબ્રુઆરી માસ પ્રમાણેની વાત કરી તો 27 ફેબ્રુઆરી 2021, 27/2/2021ના શનિવારના રોજ ધોરણ 3, 4 અને 5ની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્ય થવાનું છે, જેમાં રસપ્રદ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ અને સાથે ચેનલ પણ ઘણા બધા વિડીયોઝ છે મુકાતા હોય છે એ પણ જોતા રહેજો. ધોરણ 6, 7, 8ની વાત કરીએ તો દૂરદર્શન ડીડીનાર પર હોમ લર્નિંગ અંતર્ગત જે કંઈ પ્રસારણ થાય છે એમાં ધોરણ 6નો પ્રસારણનો સમય 10:30 થી 11નો છે, ધોરણ 7નો ફેબ્રુઆરી માસ પ્રમાણેનો પ્રસારણનો સમય 11:30 થી 12નો છે, ધોરણ 8નો પ્રસારણનો સમય 2:30 થી 3 વાગ્યાનો છે. તો આ રીતે અલગ અલગ પ્રસારણ છે એ થતું હોય છે 6 થી 8માં. અને એમાં તારીખ પ્રમાણે વાત કરીએ તો 27 ફેબ્રુઆરી 2021, 27/2/2021ના શનિવારના રોજ ધોરણ 6ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 3 એમનો પાઠ 3 આવશે, ધોરણ 7ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 3 એમનો પાઠ 3 આવશે, ધોરણ 8ની અંદર ઇંગ્લિશમાં યુનિટ 3 એમનો પાઠ 2 આવશે. તો અલગ અલગ ધોરણ 6, 7, 8માં ઇંગ્લિશ વિષયનું પ્રસારણ છે શનિવારના રોજ થવાનું છે, જેમાં 27 તારીખના રોજ શનિવારના રોજ ઇંગ્લિશના યુનિટ 3ના ધોરણ 6, 7, 8ની અંદર પ્રસારણ થશે. ધોરણ 9, 10ની વાત કરીએ તો અમુક દિવસે ધોરણ 9નું પ્રસારણ થતું હોય છે, અમુક દિવસે ધોરણ 10નું પ્રસારણ થતું હોય છે. દૂરદર્શન ડીડીનાર પર હોમ લર્નિંગ અંતર્ગત જે કંઈ પ્રસારણ થતું હોય છે એમાં ધોરણ 9, 10નો પ્રસારણનો સમય છે 12:00 થી 1:00નો છે, ધોરણ 11, 12નો પ્રસારણનો સમય છે 3:00 થી 4:00નો છે, જેમાં ફેબ્રુઆરી માસ પ્રમાણે અલગ અલગ પ્રસારણ છે થતું હોય છે. તારીખ પ્રમાણે વાત કરીએ તો 27/2/2021, 27 ફેબ્રુઆરી 2021ના શનિવારના રોજ ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન જે પ્રકરણ 16મું છે એમનો ભાગ 4થો આવશે, અને ધોરણ 12ની અંદર અંગ્રેજીમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે યુનિટ 3નો પાઠ 1લો છે એ શનિવારના રોજ પ્રસારિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ધોરણની અંદર કયા કયા પ્રસારણ છે થવાના છે. તો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સાથે તમામ મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને કયા ધોરણની કઈ કઈ વિષયનું પ્રસારણ છે થવાનું છે એ પણ ખ્યાલ આવી જાય. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.